हेलो मित्रों, नमस्ते। હું નીરવ ડાંગર આપ બધાનું અમારી દિવ્ય દ્રષ્ટિ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો વિષય છે તે ચાર યુગ છે। તો ચાર યુગ વિશે આપણે વિસ્તૃત રીતે સમજીએ તો અત્યાર સુધીના જે સમયગાળાના કાળખંડમાં આપણે ચાર ખંડમાં વિભાજિત કરવામાં આવ્યો છે। આપણા ઋષિ મુનિઓને ચાર ખંડમાં વિભાજિત કર્યો છે। તો એ ચાર ખંડ ક્યાં ક્યાં છે અને તેના નામ શું છે અને તેની આયુષ્ય કેવડી હતી કે જે યુગ પૂર્ણ થાય ત્યારે બીજો યુગ ચાલુ થાય તો એને આપણે વિસ્તૃત રીતે સમજીએ। તો પહેલો યુગ આવે છે તે સતયુગ આવે છે। સતયુગ હવે આ સતયુગની આયુષ્ય હતી 17,28,000 વર્ષ। સૌથી મોટામાં મોટો યુગ સતયુગ છે। તો આ સતયુગની આયુષ્ય છે તે 17,28,000 વર્ષનો એક યુગ એક ખંડ બનાવવામાં આવેલો છે। એ કાળખંડના જે આપણે છે તેને સતયુગ તરીકે ઓળખીએ છીએ। હવે આ સતયુગમાં ઔષધ મનુષ્યની આયુષ્ય કેટલી હતી તો કે 10,000 વર્ષ। 10,000 વર્ષ માણસ જીવતા ત્યારે કોઈ દેશ કે કોઈ અલગ ખંડ નહોતો। ત્યારે આ સમગ્ર પૃથ્વી છે તે એક સતયુગમાં એક જ રાષ્ટ્રમાં સંમલિત હતી। તો આ ત્યારના માણસોની આયુષ્ય 10,000 વર્ષ હતી અને ત્યારે કોઈ બીમારી કે કોઈ એવી વસ્તુ નહોતી કે જેનાથી માણસ દુખી થઈ શકે। મતલબ કે તે લોકો માનસિક દુખી બિલકુલ નહોતા અને તેમનું જીવન પૂરેપૂરું સાત્વિક અને નિયમિત હતું અને જે પૂજા કર્મ ધર્મ કર્મમાં વ્યસ્ત હતા। તો આ સતયુગનું આયુષ્ય તમે ગણો તો 17,28,000 વર્ષ એટલે સૌથી મોટામાં મોટો યુગ આપણે એને ગણી શકીએ છીએ। બીજું કે ત્યારે સતયુગમાં કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી। મતલબ કે ત્યાં સ્ત્રી અને પુરુષ એક સમાન હતા અને ત્યારે કોઈ એવું વસ્તુ નહોતી કે ભાઈ આ દેશ અલગ છે, પેલો દેશ અલગ છે, અહીંયા આપણી બોર્ડર છે, આ દેશથી પેલા દેશને આપણે દુશ્મની છે, આવું કોઈ નહોતું। એ લોકોનું જીવન એવું હતું કે ત્યારે કોઈ ઈર્ષા દ્વેષ કે નફરત ધૃણા અને લાલચ એવી કોઈ વસ્તુ સતયુગના માણસોમાં નહોતી। એટલા માટે તેમની આયુષ્ય 10,000 વર્ષ હતી અને તે લાંબામાં લાંબુ જીવી શકતા અને તેમની ઓસત હાઈટ 30-35 ફૂટની હતી। જેના શરીરની હાઈટ 30-35 ફૂટ હોય અને બીજું કે તે લોકોમાં એટલી સ્ફૂર્તિ હતી કે તેને કોઈ કામ કે કર્મ કે કોઈ મહેનત કરવામાં આળસ નહોતી। મતલબ કે તે પૂર્ણ રીતે સાત્વિક અને સ્ફૂર્તિવાળા હતા। તો સતયુગને આપણે પહેલા નંબરના યુગમાં લઈ શકીએ છીએ। બીજો યુગ આવે છે તે ત્રેતા યુગ આવે છે। ત્રેતા યુગ હવે આ યુગની આયુષ્ય તમે ગણો તો 12,80,000 વર્ષ। આ ત્રેતા યુગની આયુષ્ય હતી। આ ત્રેતા યુગમાં મનુષ્યો કેવા હતા ત્યાં ત્રેતા યુગના માણસો કેવા હતા એને સમજીએ તો સતયુગ કરતા તે 25% ધર્મ કર્મથી વિમુખ હતા। મતલબ કે ત્યાંથી તેને લોભ લાલચ સ્વાર્થ એવી ભાવનાની શરૂઆત ત્રેતા યુગમાં થઈ ગઈ હતી અને ત્રેતા યુગના ઔષત મનુષ્યની આયુષ્ય હતી તે 1,000 વર્ષ હતી કે ત્યારે માણસ 1,000 વર્ષ સુધી જીવિત રહેતા અને ત્રેતા યુગમાં વર્ણ વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ હતી। મતલબ કે ત્રેતા યુગમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં વિભાજિત થઈ ગયા હતા। મતલબ કે ત્યારથી વર્ણ વ્યવસ્થા ચાલુ થઈ હતી। ત્યાર પછી બધા દેશના વિભાજન અને વર્ણ ઉપર જાતિવાદ એ ક્રમશઃ ચાલુ થતો ગયો। તો આ ત્રેતા યુગમાં આપણે ઔષધ ગણીએ તો 1,000 વર્ષની આયુષ્ય હતી અને ત્રેતા યુગનું આયુષ્ય 12,80,000 વર્ષ હતી। એના પછીનો યુગ આવે છે તે દ્વાપર આવે છે। આ દ્વાપર યુગની આયુષ્ય તમે ગણો તો 8,64,000 વર્ષ। દ્વાપર યુગની આયુષ્ય હતી તો મતલબ કે સતયુગ અને ત્રેતા યુગ કરતા પણ દ્વાપર યુગ નાનો છે। પછી ત્યારે મનુષ્યની આયુષ્ય ઔષધ આયુષ્ય 300 વર્ષની હતી કે માણસો 300 વર્ષ સુધી જીવી શકતા। દ્વાપર યુગના માણસોને આપણે જોઈ તો તે 50% માણસો
ધર્મ કર્મ સાથે જોડાયેલા હતા અને 50% માણસો ધર્મ કર્મથી વિમુખ હતા તો ત્યારે પણ તમે જુઓ તો સ્વાર્થ લોભ લાલચ આ બધીની ભાવના 50% માણસોમાં આવી ગયેલી હતી અને ત્યારે પણ દેશ અને રાષ્ટ્રનું નિર્માણ થઈ ચૂક્યું હતું એટલે દરેક જગ્યાએ દરેક દેશના અલગ અલગ માણસો સાથે યુદ્ધ અને ઝઘડાઓ ચાલુ હતા અને દ્વાપર યુગમાં સૌથી વધારેમાં વધારે યુદ્ધો થયેલા છે અને દ્વાપર યુગને તમે ગણો તો તેના પર્સનલ સ્વાર્થ માટે પણ એવા યુદ્ધો થયેલા છે કે જે આપણે મહાભારત છે તે દ્વાપર યુગમાં સંભવિત થયેલું છે કે દ્વાપર યુગમાં તમે મહાભારતનો ઉલ્લેખ છે કે દ્વાપર યુગમાં તે બનેલું છે તો આ દ્વાપર યુગ છે તે સતયુગ કરતા ઓછા આયુષ્ય વાળો અને 864,000 વર્ષ વાળો છે હવે આવે છે તે આપણો કળિયુગ આવે જે અત્યારે આપણા યુગમાં છે તે હવે આ યુગની આયુષ્ય છે 432,000 વર્ષ સૌથી નાનામાં નાનો યુગ કળિયુગ છે તો આ કળિયુગને ઝડપી યુગ પણ તરીકે પણ ઓળખાય છે કે અહીંયા કોઈ આગળ ટાઈમ છે નહીં તો કળિયુગ છે તેની આયુષ્ય 432,000 વર્ષ છે એવી જ રીતે મનુષ્યની ઓષધ આયુષ્ય પણ 100 વર્ષ લખે છે પણ કોઈ માણસ 100 વર્ષ સુધી તો નથી પહોંચતું 70-80 વર્ષમાં લગભગ થઈ જાય છે ક્લિયર તો 100 વર્ષની આયુષ્ય યુગમાં લખે છે પણ 70-80 વર્ષમાં ઓષધ મનુષ્ય જીવે છે આનું કારણ શું છે એક તો યુગ ટૂંકો છે 432,000 વર્ષ એટલે મનુષ્યની આયુષ્ય પણ ટૂંકી છે બીજું સ્વાર્થ અને મતલબનું પ્રમાણ એટલું બધું વધારે છે કે માણસ સતત ટ્રેસ અને એવી બધી બાબતમાં ઈર્ષા ઘૃણા નફરત નેગેટિવિટીમાં રહેલી વધારે રહે છે એટલે એનું આયુષ્ય ઉપર વધારે અસર પડે છે અને વધારેમાં વધારે બીમારી કળિયુગમાં જોવા મળે છે વધારેમાં વધારે હોસ્પિટલ પણ કળિયુગમાં જોવા મળે છે અને આપણે અત્યારના રોજિંદા જીવનને જોઈ તો આપણે ઉઠીએ ત્યાંથી દવા ચાલુ થઈ જાય છે અને સૂઈ ત્યારે પણ દવા લઈને સૂવું પડે છે આનું એકમાત્ર કારણ છે આપણું જીવન ધોરણ આપણે આપણા જીવન ધોરણને સારી રીતના અને સાત્વિક કરીએ તો તમારે દવાનું પ્રમાણ ઘટી શકે છે અને 100 વર્ષ સુધી તમે આરામથી જીવી શકો છો તો આ આપણા શાસ્ત્રો પ્રમાણે 4-4 વર્ગમાં પાડેલા આપણા યુગને આપણે સમજ્યા અને 4-4 ની આયુષ્યને આપણે જોઈ બીજું કે કળિયુગમાં જે 4 વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તે કળિયુગમાં છે પણ ખાલી જાતિવાદ પૂરતા છે બાકી એવું નથી કે બ્રાહ્મણ બ્રાહ્મણનું જ કામ કરે છે કે ક્ષત્રિય ક્ષત્રિયનું જ કામ કરે છે અત્યારના સમયે એવું છે કે શૂદ્ર પણ ક્ષત્રિય બની શકે છે અને રક્ષણ કરે છે અને બ્રાહ્મણ પણ વેદ પાઠથી દૂર છે અને બ્રાહ્મણનું કામ કરતા નથી અને જો શૂદ્ર પણ સારું શિક્ષણ લીધેલું હોય તો બ્રાહ્મણની જેમ શિક્ષણ આપી શકે છે તો આ યુગમાં એવી કોઈ વર્ણ વ્યવસ્થા નથી જ્ઞાતિવાદ છે મતલબ કે આપણે અલગ અલગ જ્ઞાતિઓમાં વેચાઈ ગયેલા છે એ માનસિકતા આપણી નથી ઉઠી પણ વર્ણ વ્યવસ્થા જેવું હવે કર્મ માટે કોઈ રહેલું નથી જે આગળના આપણે યુગમાં જોઈ તો વર્ણ વ્યવસ્થા હતી કે તેના કર્મ સાથે જોડાયેલી હતી કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું જ કામ કરી શકે ક્ષત્રિય છે તો ક્ષત્રિય ધર્મનો પાલન કરી અને બધાનું રક્ષણ કરે આ બધું ત્રણ વર્ણમાં ભાઈ ઉપરના બે વર્ણ અને સતયુગમાં તો એવું હતું જ નહીં પણ આ બે વર્ણમાં તમને જોવા મળે છે કળિયુગમાં એવી કોઈ વસ્તુ જોવા નથી મળતી તો આપણે આ રીતના આપણે એને સમજીએ કે અત્યારે કોઈ વર્ણની વ્યવસ્થા છે નહીં અને કોઈ જ્ઞાતિવાદ છે બાકી વર્ણ સાથે હવે કોઈ લેવા દેવા નથી અને વર્ણને અનુરૂપ જે એની કામ એની ફરજ હતી તે વસ્તુ હવે નથી તો આપણે 4-4 યુગને આ રીતના સમજ્યા તમને કોઈ પ્રશ્ન ન સમજાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો બાકી મિત્રો આ મારો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને જે લોકોએ નથી જોયું એના માટે આ મળી રહે વિડીયો જોઈ શકે અસ્તુ જય હિન્દ વંદે માતરમ